તો ડીસાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ડીસા તાલુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ઠાકોર સેનાના માણસો દ્વારા જબરજસ્તી દુકાનો બંધ કરાવવા જતાં ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. સાબરકાંઠામાં 1.5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના મામલે ડીસા તાલુકાના જૂના ડીસાને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઠાકોર સેના તેમજ દુકાનદારો વચ્ચે ઝપાઝપીનો પણ માહોલ સર્જાયો હતો. સમગ્ર મામલામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઠાકોર સેના તેમજ દુકાનદારો વચ્ચે ઝપાઝપી પણ સર્જાવા પામી હતી. પોલીસની કામગીરી સરાહનીય રહી હતી. પોલીસે આવીને ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. ગામના સરપંચ દ્વારા આકૃત્ય નિંદનીય ગણાવ્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં બંધનું એલાન સફળ રહ્યું હતું. તો ડીસાથી મહત્વના સમાચાર કહી શકાય, જે રીતે 1.5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ ચર્ચાએ સમગ્ર ડીસા પંથકમાં એક ચર્ચાનો વિષય કહી શકાય કે ચર્ચાએ જોર પકડ્યું હતું અને જે આમને સામને આવી ગયા હતા લોકો અને ક્યાંક ને ક્યાંક જે આ સમગ્ર ઘટના સર્જાવા પામી હતી કે સમગ્ર ઘટના બની છે, જેને લઈને સમગ્ર ડીસામાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એક રોષની લાગણી ફેલાઈ હતી. જે મામલે આજે ડીસા તાલુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઠાકોર સેનાના માણસો દ્વારા જબરજસ્તી દુકાનો બંધ કરાવવા જતાં ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. સાબરકાંઠામાં 1.5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મના મામલે ડીસા તાલુકાના જૂના ડીસાને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઠાકોર સેના તેમજ દુકાનદારો વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. સમગ્ર મામલામાં કોઈને જાનહાનિ થઈ નથી. તેમજ ઠાકોર સેના તેમજ દુકાનદારો વચ્ચે ક્યાંક ને ક્યાંક ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. પોલીસની કામગીરી સરાહનીય રહી હતી. પોલીસે આવીને ટોળાને વિખેરીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ આ મામલે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ડીસાથી રાજુ પુનડિયા. જી રાજુ, જે રીતે ઠાકોર સેના દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું, હાલમાં કેવો માહોલ ત્યાં સર્જાયો છે? દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એના ભાગરૂપે આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ બંધના એલાન ના પગલે ઠાકોર સેનાના યુવાનો દ્વારા જબરજસ્તી થી બંધના એલાન ને પાળવા માટે આગ્રહ કરવાતા ઝપાઝપી નો માહોલ સર્જાયો હતો. જી રાજુ, જે રીતે ઠાકોર સેના દ્વારા ઝપાઝપી નો માહોલ સર્જાયો હતો, હાલમાં ત્યાં કેવું વાતાવરણ છે અને પોલીસ દ્વારા કેવી કેવા પ્રકારના એક્શનો લેવામાં આવી રહ્યા છે? પોલીસ દ્વારા શાંત પાડવામાં આવ્યો છે અને ટોળાને પણ વિખેરવામાં આવ્યું છે અને હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ નથી બન્યો અને શાંતિપૂર્ણ માહોલમાં બંધનું એલાન ચાલી રહ્યું છે. જે રીતે જી રાજુ, જે રીતે જે ગામના સરપંચ દ્વારા આ તમામ ઘટના જે કૃત્ય છે તેને નિંદનીય ગણાવ્યું છે, આ મામલે શું વધુ માહિતી મળી રહી છે? સરપંચ શું કહેવા માંગે છે? અને આ જે સમગ્ર ઘટના છે તે નિંદનીય છે તેવું પણ તેઓના મુખે કીધું છે અને સમગ્ર ઘટના જે છે તે જૂના ડીસા ગામ ના લોકો પણ એને સખત શબ્દોમાં વખોડી છે. જી રાજુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે મહત્વથી કહી શકાય કે ડીસા તાલુકામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ઠાકોર સેનાના માણસો દ્વારા જબરજસ્તી દુકાનો બંધ કરાવવા જતાં ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો, સાબરકાંઠામાં 1.5 વર્ષની બાળકી ઉપર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેના મામલે તેના પ્રત્યાઘાત ડીસામાં પણ પડ્યા હતા અને ડીસા તાલુકામાં જૂના ડીસાને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ઠાકોર સેના તેમજ દુકાનદારો વચ્ચે ઝપાઝપીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર મામલામાં કોઈને જાનહાનિ થઈ નથી, પરંતુ ઠાકોર સેના તેમજ દુકાનદારો વચ્ચે ઝપાઝપી સર્જાવા પામી હતી. પોલીસની કામગીરી સરાહનીય રહેતા પોલીસે આવીને ટોળાને વિખેરી મામલો થાળે પાડ્યો હતો. ગામના સરપંચ દ્વારા નિવેદનને આ નિવેદન કૃત્ય નિંદનીય ગણાવ્યું હતું તેમજ શાંતિપૂર્ણ માહોલમાં બંધનું એલાન સફળ રહ્યું હતું.